સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખોડિયાર કુવા વિસ્તારમાં મિની વાવાઝોડું અને વરસાદને લઈને એક મકાન ધરાશાયી થયું હતું, જેમાં મકાન માલિક સહિત પત્નીનો આબાદ બચાવ થયો. પ્રાંતિજ નગરપાલિકા વિસ્તારમાં આવેલ ખોડિયાર કુવા ખાતે રાત્રિના મિની વાવાઝોડું અને વરસાદને લઈને એક મકાન ધરાશાયી થયું હતું, જેમાં મકાન માલિક જસુભાઈ કંસારા તથા તેમના પત્નીનો આબાદ બચાવ થયો હતો. તો મકાન ધરાશાયી થતાં વીજ પ્રવાહ ચાલુ હોય બંધ કરવા માટે તાત્કાલિક વીજ કંપનીને જાણ કરવા છતાંય વીજ કચેરી દ્વારા કોઈ કર્મચારી ફરક્યું ન હતો. તો મકાન ધરાશાયી થતાં પડોશમાં સામી રહેતા નૈલેશભાઈ રાવલ દ્વારા પ્રાંતિજ પાલિકા ડિઝાસ્ટર ટીમને જાણ કરતાં પ્રાંતિજ નગરપાલિકાના એસઆઈ સંજયભાઈ ચૌધરી, જતીનભાઈ જોશી સહિત પ્રાંતિજ પાલિકાની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. તો વીજ પ્રવાહ ચાલુ હોય વીજ કંપનીમાં જાણ કરવા છતાંય વીજ કંપનીમાંથી કોઈ વીજ કર્મચારી ન ફરકતા નગરપાલિકાના એસઆઈ સંજયભાઈ તથા હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા તાત્કાલિક નગરપાલિકાના વાયરમેનને બોલાવી વીજ પ્રવાહ બંધ કરાવ્યો હતો. તો પ્રાંતિજ વીજ કચેરીમાં કેટલાય ફોન કર્યા છતાંય કોઈ તાત્કાલિક વીજ કંપનીનો કર્મચારી ના દોડી આવતા વીજ કચેરીની લાપરવાહી જોવા મળી હતી. તો સરકાર દ્વારા મકાન માલિકને સહાય મળે તેવું આજુબાજુના રહીશો લોકો જણાવી રહ્યા છે. જીલ રાવલ, ZSTV પ્રાંતિજ.